મેઘરજ તાલુકા આદિવાસી સમાજ દ્વારા કસાણા ખાતે જન નાયક બિરલા મુંડાની 146મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. મેઘરજ તાલુકામાં સૌ પ્રથમવાર બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કસાણા ખાતે વિશ્વ વત્સલ વિદ્યાલય વડથલી કસાણા ખાતે કેક કાપી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેઘરજ તાલુકાના સમગ્ર આદિવાસી સમાજના વડીલો, યુવાનો, આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહી બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરી હતી, જેમાં ભિલોડા ધારાસભ્ય ડૉક્ટર અનિલભાઈ જોશિયારા, અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ મનાત, પીસી બરંડા, આદિજાતિ ડિરેક્ટર ડીસી અરસોડા તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. આદિવાસી સમાજના ક્રાંતિકારી નેતા સન્માનનીય બિરસા મુંડાજી, એમની આજે 146મી જન્મજયંતિ છે. આ પ્રસંગે સમગ્ર દેશના આદિવાસી સમાજ એમને યાદ કરે છે, અને ખાસ કરીને એમને જે કાર્યો કર્યા, ખાસ કરીને જંગલ, જમીન અને જળ એને સંરક્ષણ માટે, અને અંગ્રેજો સામેની જે લડાઈ, અંગ્રેજો સામે અત્યાચારો હતા, એ અત્યાચારો સામે એ ખૂબ એમની મહેનત કરી અને ખૂબ ટૂંકી નાની ઉંમરમાં એમને આ પ્રયત્નો કરેલા. 14 વર્ષની ઉંમર હતી ત્યારે એ લોકજાગૃતિમાં પડી ગયેલા, અને 25 વર્ષની ઉંમર સુધીમાં તો એમનું દેહાંત થયું. 25 વર્ષના ઉંમરમાં જય બિરસા મુંડા. સમસ્ત આદિવાસી સમાજ મેઘરજ દ્વારા આયોજિત 146મી બિરસા મુંડા ધરતીના આંબા જનનાયકની 146મી આજે જન્મજયંતિ છે. આ જન્મજયંતિ તાલુકાના સૌ સાથે મળીને આદિવાસી સમાજમાં જાગૃતિ આવે, બિરસા મુંડાના ઉદ્દેશો શું હતા, એમની લડાઈ શું હતી, એમની ક્રાંતિ શું હતી, એ ઉજાગર કરવાનો આજનો દિવસ છે. એના માટે સૌ ખુશી છે. બિરસા મુંડાની નાની વયે જે 1-10 ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં ભણી અને 14 વર્ષથી તેમણે જે પહેલાં સરદાર આદિવાસીઓમાં સરદાર આંદોલન ચાલતું હતું તેના ઉપરથી બોધપાઠ લઈ અને આદિવાસી સામે થતા શોષણો, સાહુકારો, જાગીરદારો અને અંગ્રેજો જે કર નાખતા હતા તેની સામે તેમણે જંગ પોકાર્યો હતો. આટલી નાની વયે તેમની પાસે તીરકામ ઠવાળી 5000ની ફોજ હતી અને આ ફોજ લઈને અન્યાય સામે તેમણે જંગ ખેલ્યો હતો. બિરસા મુંડાને આજે પણ સમાજમાં કંઈક અજુકતું બને છે એવી રીતે કે શિયાળીથી સમાજના જ માણસો ફૂટી ગયા અને એ રીતે બિરસાને ધરપકડ કરવામાં આવી અને બિરસાને તિહાર જેલની અંદર પૂરવામાં આવ્યા. કહેવાય છે કે બિરસા મુંડાને કોલેરા થયો, તેનાથી મૃત્યુ થયું, પણ બિરસા મુંડાનું સપનું મૃત્યુ શંકાસ્પદ છે. બિરસા મુંડાના શહીદી પછી અંગ્રેજ સરકારે તેનો અભ્યાસ કર્યો કે બિરસાની શાના માટે લડાઈ હતી, શાના માટે ક્રાંતિ હતી, તો ત્યારે આવ્યો કે બિરસાને જળ, જમીન અને જંગલ માટે તેની લડાઈ હતી. આજે બિરસાના યાદ કરીને, બિરસાની ક્રાંતિને લીધે સારા દેશની અંદર આજે તેમના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. ગુજરાત સરકારે પણ ગાંધીનગરની અંદર બિરસા ભવન બનાવ્યું છે, તેની અંદર પણ બિરસાનું સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું છે. આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ સંસદ ભવનની અંદર બિરસા મુંડાનું સ્ટેચ્યુનું અનાવરણ કરી અને તારીખ 15-22 સુધી આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. આ રીતે બિરસાના જે કરેલા કાર્યોને ઉજાગર પર તાલુકા પંચાયત મેઘરજ પટેલ યોગેશ કુમાર કે હું આવનાર દિવાળીના નવા વર્ષની તમામ મેઘરજ તાલુકાના મતદાર ભાઈઓને મારી નવા વર્ષની હું શુભકામના પાઠવું છું, અને આવનાર નવું વર્ષ મતદાર ભાઈઓનું સુખદાયી, શુભદાયી નીવડે અને નિરોગી નીવડે એવી મારી નવા વર્ષની શુભકામના. સર્વે ભાઈ બહેનોને મારા નમસ્કાર. મારું નામ ચિમનભાઈ કોદરભાઈ સોલંકી, મેઘરજ, ઇન્દિરાનગર. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જત આપ સર્વે જણાવવામાં આનંદ થાય છે કે આ
આવતું નવું વર્ષ હું તથા મારા સર્વે પરિવાર તરફથી મેઘરજ તાલુકાના તમામ મતદારો અને નવા વર્ષની શુભકામના નવું વર્ષ આવનાર નવું વર્ષ શુભદાય સંપત્તિ નિરોગી રહે એવી મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું। મનાથ કનુભાઈ બદાભાઈ, અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ। દિવાળીના નવા વર્ષના શુભેચ્છા પાઠવું છું। આવનારું વર્ષ તમારું અને તમારા પરિવારનું સુખદાયી નીવડે અને નિરોગી રહો એવી શુભેચ્છા મારા અને મારા પરિવાર વતી પાઠવું છું।